નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ કે ચોમાસું ફરીથી મજબૂત બની ગયું છે સક્રિય થઈ ગયું છે અને કયા કયા વિસ્તારોની અંદર આપણે ત્યાં હવે જે છે ચોમાસું આગળ વધશે ને કયા વિસ્તારોની અંદર આપણે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે ભારે વરસાદની પણ આગાહી કરી છે તો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે ક્યાં આપણે જે છે હવે આવનારા કેટલા દિવસોની અંદર ગુજરાતમાં આપણે વાવણી લાયક વરસાદ થઈ જશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને આ વિડીયોને ખાસ કરીને તમે બધા લોકો જોડે શેર કરી દેજો જેથી બીજા લોકોને માહિતી કામ આવે ને તમે અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને ફોલો કરી દેજો હવે આપણે અત્યારે તમે જુઓ કે ચોમાસું જે છે આ જે કલર જે છે એ ચોમાસાનો જે છે તમને દેખાડે કે જ્યાં વરસાદ એટલે પુષ્કળ માત્રામાં જે વરસાદ પડવાનો છે એની શક્યતા અહીંયા દેખાડી રહ્યું છે અહીંયા જે છે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને અહીંથી મહારાષ્ટ્રથી લઈ કેરળથી લઈને એ તરફના વિસ્તારોની અંદર આપણે જે છે એ ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે ચોમાસું જે છે હવે આવનારા બે ત્રણ દિવસની અંદર ફરીથી આગળ વધશે ગુજરાતની અંદર પણ ચોમાસું આગળ વધશે ને વધારે વિસ્તારોને જે છે એ આવરી લેશે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ આપણે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની પણ કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે અને આજથી જ સવારથી જ આપણે તમે જુઓ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ સર્જાઈ ગયો છે ને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે કે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર આમ બધા વિસ્તારોની અંદર જે છે આપણે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે તો ચોમાસું હવે આપણે ત્યાં ફરીથી આગળ વધશે ઝડપથી આગળ વધશે એવી શક્યતા દેખાઈ રહી છે અને અહીંયા જે છે આપણે વાત કરીએ કે ભાઈ ચોમાસું જે છે એ તમે જોશો તો ખબર પડશે કે અહીંયા જે છે આ જે વાદળો જે છે એ વાદળો તમે જોશો અહીંયા મજબૂત ચોમાસું જે છે ઓફસો ટ્રોફિક સર્જાય છે અહીંયા અને એના કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પણ અત્યારે જે જે સ્થિતિ છે એ મુજબ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર વાદળો છવાયેલા છે ઘણા બધા વિસ્તારોમાં ગાઢ વાદળો છે એના કારણે ત્યાં વરસાદ પડી રહ્યો છે આ તરફ પણ પુષ્કળ વાદળો આપણે તમને તમે દેખાતા હશે એટલે અહીંથી પણ ચોમાસું આગળ વધશે ને આ તરફથી પણ ચોમાસું આગળ વધે એવી શક્યતા દેખાઈ રહી છે હવે ચોમાસું જે છે એ અત્યારે ક્યાં છે ને શું હવામાન વિભાગ અત્યારે શું કહે છે એની આપણે થોડીક વાત કરી લઈએ હવામાન વિભાગનું એવું કહેવું છે કે ભાઈ આવનારા ત્રણ દિવસની અંદર જે છે એ ચોમાસું જે છે એ ફરીથી આગળ વધશે ને આગળ વધી અને ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોને કવર કરી લેશે એવી શક્યતા દેખાઈ રહી છે આ જે છે એ ચોમાસાનો નકશો છે અહીંથી તમે જોશો તો ખબર પડશે કે આપણે ત્યાં જે છે દસ જૂને ચોમાસું આવ્યું તો એના પછી બાવીસ જૂન સુધી આગળ વધ્યું નથી એટલે હજી નવસારી સુધી ચોમાસું છે એના પછી આગળ નથી વધ્યું પરંતુ હવે બે ત્રણ દિવસની અંદર જે છે ચોમાસું આગળ વધશે પછી અહીંયા જે છે આ તરફ જે છે બાવીસ જૂન એટલે વીસ જૂને જે છે બિહાર સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને હવે ત્યાંથી આ તરફ આગળ વધે એવી શક્યતા દેખાઈ રહી છે હવે એના બે ત્રણ કારણો જે છે એ કારણોમાં એ છે ક્યાંય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ આવ્યું છે એટલા કારણે આ તરફથી ગરમ પવનો આવતા તે ધીમા પડ્યા છે અહીંયા ઓપ્સો ટ્રફ સર્જાય છે એક બે સિસ્ટમો જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન એકાદું રાજસ્થાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન કેરળની આસપાસ સર્જાયું છે અને આ બધી સ્થિતિને કારણે ચોમાસું મજબૂત બની રહ્યું છે હવે આપણે ત્યાં જે છે એ તમે જોશો તો આ તમને ખબર પડશે કે આ જે છે એ ચોમાસાનો કલર છે હવામાન વિભાગનું જે છે આંકડાકીય મોડલ દર્શાવી રહ્યું છે કે ભાઈ દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારોને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ તરફના વિસ્તારો છે અમરેલી તરફના જે વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે આજે આવતીકાલે બે ત્રણ દિવસની અંદર જે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે હવે આપણે નકશા મુજબ વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે એ આવનારા દિવસોની અંદર આપણે ત્યાં શું થવાનું છે કેવી રીતે વરસાદ પડવાનો છે એની આપણે વાત કરીએ તો આ જે છે અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આ જે છે આવનારા ત્રણ ચાર દિવસ એટલે લગભગ છવ્વીસ તારીખ સુધી જે છે એ છવ્વીસ તારીખ સુધી જે છે એ ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદનું જોર રહેશે ફરીથી આપણે પચીસ તારીખ પચીસ છવ્વીસ સુધી ફરીથી આપણે લગભગ સત્યાવીસ છવ્વીસ સત્યાવીસની આજુબાજુ જે છે એકાદ બે દિવસ ફરીથી વરસાદનું જોર ઘટી જશે ઘટી જશે એટલે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ઘટી જશે અહીંયા જે છે છૂટો છવાયો વરસાદ જે ચાલતો તે ચાલતો રહેશે પરંતુ ત્રણ ચાર દિવસ આપણે ત્યાં વરસાદનું પુષ્કળ જોર રહેશે ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે ફરી પાછું આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે અને બે જુલાઈ સુધી આપણે ત્યાં મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વાવણી લાયક વરસાદ થઈ જાય એવી શક્યતા દેખાઈ રહી છે હવે આ જે છે અહીંથી બનાસકાંઠાથી લઈ અમદાવાદથી લઈ આણંદથી લઈ આ તરફના જે વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહાસ મહિસાગર પંચમહાલ દાહોદ ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર જે છે બે ત્રણ દિવસ બે દિવસ સુધી છે બે ત્રણ દિવસ સુધી આપણે જે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે એટલે મોટા ભાગના સ્થળો એ જે જિલ્લાઓ છે એમાં કેટલા બધા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારો અમરેલી ભાવનગર જૂનાગઢના વિસ્તારો જે છે પોરબંદરના કેટલાક વિસ્તારો રાજકોટ બોટાદના જે વિસ્તારો છે આ તરફના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવનારા ત્રણ ચાર દિવસમાં પડે એવી શક્યતા છે પછી દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર જામનગરના વિસ્તારો જે છે એમાં પણ કેટલાક બધા સ્થળો જે છે એટલે ખૂબ વધારે સ્થળો એટલે આખા સમગ્ર જિલ્લામાંની પણ તો ઘણા બધા સ્થળો જે છે એ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજું કે હવે આ બધા સ્થળોએ જે છે એ લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે આ બધા જે અહીંયા જે વિસ્તારો છે ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ તાપી સુરત પછી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ તરફ ભરૂચ નર્મદા આ તરફના જે વિસ્તારો છોટા ઉદેપુર છે દાહોદના કેટલાક વિસ્તારો છે એની અંદર જે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ભારે વરસાદ એટલે કે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડે અમુક સમયગાળામાં તો એને આપણે ભારે વરસાદ કહીએ છીએ અતિ ભારે એટલે ખૂબ વધારે વરસાદ જે ભારે વરસાદ એ ચારથી લઈને આઠ ઇંચ અને આઠ ઇંચથી વધારે જે વરસાદ પડે એને આપણે અત્યંત ભારે વરસાદ કહેતા હોઈએ છીએ તો અહીંયા જે છે એ કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવે ગુજરાતમાં જે છે એ આવનારા લગભગ અત્યારથી જે અંદાજ છે એ મુજબ આવનારી બે જુલાઈ સુધી આપણે ત્યાં જે છે એ ચોમાસું લગભગ ગુજરાતના બધા વિસ્તારોમાં આપણે ત્યાં આવરી લેશે એ પહેલાં પણ કદાચ ચોમાસું પહોંચી જાય પણ બે જુલાઈને એટલા માટે ત્યાં સુધી જે છે એ ગુજરાતના બધા જ તમામ વિસ્તારોની અંદર વરસાદ થાય તેવી શક્યતા છે કચ્છની અંદર છે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે બે ત્રણ દિવસ સુધી હજી એના પછી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે જે છે આ કચ્છ તરફ અને આ તરફના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ આપણે ત્યાં વધશે અત્યારનું અનુમાન છે એ મુજબ કે જૂનના અંત સુધી જે છે એટલે જૂન મહિનાનો અંત એટલે છે ત્રીસ જૂન સુધીમાં જે છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે છે એટલે ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે બે જુલાઈ સુધીમાં જે છે લગભગ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આપણે ત્યાં જે છે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે એટલે મોટા ભાગના વિસ્તારો આપણે એટલા માટે તમામ એટલે તમામ જિલ્લાઓની અંદર એમાં મોટા મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં જે છે વાવણી થઈ જાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે ચોમાસું જે છે હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ખૂબ ઝડપથી જે છે એ ચોમાસું ગુજરાતના મોટા મોટાભાગના વિસ્તારોને આપણે ત્યાં આવરી લેશે અને આ જે સ્થિતિ જે છે એ ત્રણ ચાર દિવસ સુધી આપણે ત્યાં વરસાદ આ રીતે પડતો રહેશે ફરીથી એ ઘટશે અને ફરીથી જે છે એ અઠ્યાવીસ તારીખથી ફરીથી ચોમાસું આગળ વધશે અને ફરીથી ચાર પાંચ દિવસનો જે નવો રાઉન્ડ આવશે એની અંદર ફરીથી વરસાદ થશે આપણે સતત કહેતા હતા કે ભાઈ બાવીસ તારીખથી જે છે બાવીસ તારીખ પછી વરસાદ વધવાની શરૂઆત થઈ જશે ચોમાસું ફરીથી સક્રિય થશે એ મુજબ જ બાવીસ તારીખ પછી એટલે ત્રેવીસ તારીખથી તમે જુઓ કે આજથી જ જે છે ચોમાસું સક્રિય થઈ ગયું છે મજબૂત થઈને આગળ વધી રહ્યું છે અને ગુજરાતની અંદર આપણે ત્યાં ભારે વરસાદની સ્થિતિ કેટલાક વિસ્તારોમાં સર્જાશે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરી દેજો